સમાજમાં પરિવર્તન લાવવા શિક્ષણ એ સૌથી ઉત્તમ અને આવશ્યક માધ્યમ છે અને એ માટે બાળકો પણ નિર્ભય બનીને મુક્ત મને શિક્ષણ મેળવી શકે તેવી વ્યવસ્થા હોવી પણ જરૂરી છે અને જો શિક્ષણ આપતું સરસ્વતી ધામ જ ઉપલબ્ધ ન હોય ત્યારે બાળકોનું ભવિષ્ય શું હોય તે પણ એક પ્રશ્ન છે ત્યાં એક તરફ ભણે ગુજરાત વાંચે ગુજરાત જેવી ઝુંબેશો ચલાવવામાં આવે છે અને બીજી તરફ બાળકોને જ્યાં શિક્ષણ મેળવવું છે ત્યાં શાળાના ઓરડા જ ખૂટતા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે આ વાત છે જૂનાગઢ જિલ્લાના માળાવદર તાલુકાની અહીં ખાડીયા અને કોઠડી ગામની પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત હોવાથી દોઢ વર્ષ પહેલાં ડિમોલેશન કરવામાં આવ્યા હતા પરંતુ ડિમોલેશનને દોઢ વર્ષ થઈ ગયા બાદ પણ હજુ સુધી આ બંને પ્રાથમિક શાળા માટે કોઈ નવા ઓરડા મંજૂર ન થતાં બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે હું ખડિયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ આઠમા ભણું છું અમારી શાળામાં એક રૂમમાં બેસવા લાયક નહોતું એટલે તે તેને પાડી નાખવામાં આવ્યું છે હજુ સુધી તે બન્યું નથી એટલે અમારે બધા જ વિદ્યાર્થીઓને બહાર બેસવું પડે છે તો સરકાર સુધી અમારું અમારો અવાજ પહોંચે નવું બની જાય તો અમે બધા તે નવા રૂમમાં બેસીને અભ્યાસ કરી માણાવદર તાલુકાના ખડિયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠમાં એકસો પંદર જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે પરંતુ આ શાળા એક હોવાથી જેટલા ઓરડાઓનું દોઢ વર્ષ પહેલાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું ત્યારે ડિમોલેશનના દોઢ વર્ષ બાદ પણ આ પ્રાથમિક શાળાના ઓરડાઓ મંજૂર ન થતાં વિદ્યાર્થીઓને ફરજિયાતપણે પ્રાર્થના અને મધ્યાહન ભોજન ખુલ્લા મેદાનમાં લેવું પડે છે આ ઉપરાંત તેઓનો અભ્યાસ પણ ઓસરી અને રૂમમાં એક સાથે બે બે ધોરણના વિદ્યાર્થીઓને કરવો પડે છે તો અમારી જે સ્કૂલ જે અજવાળી બિલ્ડિંગ હતી તે પાણી નાખવામાં આવી છે અને હજુ સુધી નવી બની નથી અને અમારે જ્યારે પ્રાર્થના બોલવાની હોય ત્યારે પણ અમારે બારે બેસવું પડે છે અને મધ્યાન મજનનો નાસ્તો કરવાનો હોય પણ ત્યારે પણ અમારે બારે જ બેસવું પડે છે અને અમારે કુલ બે બિલ્ડિંગો વચ્ચે છે અને એમાં અમારે એકથી આઠ ધોરણને ભેગા બેસાડીને અભ્યાસ કરવાનો રહે છે તેથી અમારે એવી માંગ છે કે સરકારને કે અમારે વધુ બિલ્ડિંગ અમારી નવી બિલ્ડિંગો બનાવે અને અમને ત્યાંમાં અભ્યાસ કરવાની અભ્યાસ કરવાનું રજૂઆત કરે તો બીજી તરફ આવી જ પરિસ્થિતિ તાલુકાના બીજા ગામની એટલે કે કોઠડી પ્રાથમિક શાળાની છે કે જ્યાં પણ એક વર્ષ જેટલા સમયથી શાળાના ચાર જેટલા ઓરડાઓનું ડિમોલેશન કરવામાં આવ્યું છે ત્યારે આ શાળામાં પણ નવા ઓરડાઓ હજુ સુધી મંજૂર થયા નથી અને જેમાં સવાર પાડીમાં ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ અને બપોર પાડીમાં બાલવાટિકાથી ધોરણ પાંચ સુધીના વિદ્યાર્થીઓને ભણવામાં આવે છે ઉપરાંત શાળામાં મધ્યાહન શેડ ન હોવાથી વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન પણ ખુલ્લામાં લેવું પડે છે હળિયા પ્રાથમિક શાળા તોડી પાડવામાં આવેલ છે સરકાર દ્વારા તે હજી સુધી તેનું રિપેરિંગ કામ પાછું આવેલ નથી અને અમારા બાળકો તે ઓસરીમાં ભણે છે અને ગ્રાઉન્ડમાં જમણવાર મધ્યાહન ભોજનનું અને પ્રાર્થનાનું બધું તે ગ્રાઉન્ડમાં છે બરાબર તો હવે આ સાહેબને વિનંતી કે આ જે બિલ્ડિંગ છે વહેલી તકે તે બનાવી આપવા આ અંગે ખડિયા અને કોઠડી ગામની પ્રાથમિક શાળામાં મુલાકાત લેતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમારે પણ ભણવું છે ઓરડા જ ન હોય તો અમારે કેવી રીતે ભણવું માટે અમને પણ સારી સ્કૂલ મળવી જોઈએ આ અંગે ખડીયા ગામના વાલીઓએ જણાવ્યું હતું કે અમારા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો ખૂબ સારા છે પણ શાળાના જરૂરિયાત પ્રમાણે ઓરડા જ ન હોય તો અમારા સંતાનોને બેસાડવા ક્યાં તે એક સવાલ છે અમારા અહીંયા વર્ષોથી આ જૂની નિશાળ હતી એ જૂની નિશાળને હવે તોડી પાડવામાં આવી છે તો જેથી કરીને નવી નિશાળ થાય એવી અમે અપેક્ષા રાખીએ માનીએ છીએ સરકાર અમે કહીએ છીએ કે તમે વહેલી તકે અમારા નિશાળનું નિવારણ કરો અમારા બાળકો અહીંયા બહુ હેરાન થાય છે અને નિશાળ નથી પણ ઓસરીમાં બિહીન અને નાના નાના બાળકો અભ્યાસ કરે છે તો જેથી કરીને વહેલી તકે નિશાળ થાય એવી અમારી અસર અને હાલના સમયમાં કોઈ પણ શાળા જર્જરિત હોય ત્યાં ડિમોલેશન કરવામાં આવે છે બાદમાં જે તે વિભાગ દ્વારા મંજૂરી આપીને ગ્રાન્ટ આપવામાં આવે છે જે પ્રક્રિયામાં વધુ સમય લાગે છે ત્યારે જે તે શાળા જર્જરિત હોય અને ત્યાં પહેલા સર્વે કરીને નવી શાળાને મંજૂર કરવામાં આવે પછી ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાય તો વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય પર અસર ન થાય આ અંગે માણાવદર તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી જણાવ્યું હતું કે આ બંને શાળામાં એકથી થી દોઢ વર્ષ પહેલા ટીપીઓ દ્વારા કક્ષાએ શાળામાં ઓરડાઓ વહેલી તકે મંજૂર થાય તે માટે ઉચ્ચ કક્ષાએ જાણ કરવામાં આવશે પ્રાથમિક શાળાઓના જજરીત ઓરડાઓનું દોઢક વર્ષ પહેલા ત્યારબાદ જે તે વખતના ટીપીઓ શ્રીએ બંને ગામની અંદર નવા રૂમ ઓરડાઓ બાંધવા માટેની દરખાસ્ત અત્રેથી જિલ્લા કક્ષાએ મોકલી આપેલ છે અને જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ પણ મોકલી આપેલ છે અને હાલ હું અહીંયા બે કે અઢી મહિના જેવો મારો સમયગાળો થયો છે મિત્રો દ્વારા મને જે માહિતી મળી અને ઓફિશિયલી રેકોર્ડ ચેક કરતાં આ બંને ગામોના રૂમ વહેલી તકે મંજૂર થઈ જશે આવું અમને રાજ્ય કક્ષાએથી કહેવામાં આવેલ છે